નમસ્કાર એન્ડ વેલકમ વાસુની વાતોમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. તો મેં ઘણા લાંબા સમય પછી લોક લાગણીને માન આપીને મારા ફોનમાં ફેસબુક ઇન્સ્ટોલ કર્યો અને તકલીફો આવવાની ચાલુ થઈ ગઈ. કઈ ટાઈપની તકલીફો? તો જેટલા ફ્રેન્ડ છે બધા સગાઈ કરી રહ્યા છે, એમના છોકરા રમાડી રહ્યા છે અથવા વર્લ્ડ ટૂર ઉપર જઈ રહ્યા છે એમના સ્પાઉસ સાથે, આ બધું જોઈને મેં કીધું યાર આ બધું શું છે યાર, આ બધાને કેટલા બધાને મારે કોંગ્રેચ્યુલેશન્સ લખવું પડશે, એમના થેન્ક યુ આવશે અને મેં લાઇક કરવા પડશે. ધીસ ઇઝ ટુ મચ ઓફ વર્ક. એટલે મેં પાછું ફેસબુક ઉડાડી દીધું. તો મારું જોઈને રઘાએ તે ફેસબુક ઇન્સ્ટોલ કર્યું. સેમ સ્ટોરી ત્યાં આવી, પણ એ તો રઘો રઘો રોવા જેવો થઈ ગયો. આવ રઘો આવ્યો થઈ ગયો, એ આવ્યો મારી પાસે. મેં કીધું જો રઘા કંઈ ટેન્શન ના લે, કીડીને કણ હાથીને મણ તને પણ મળી રહેશે, આટલું બધું દુઃખી થવાની ક્યાં જરૂર છે. એટલામાં બહારના રૂમમાંથી મગો બોલ્યો, એ છોકરી ખેલાવો, આ પબજીની ગેમ ચાલુ કરું છું, જેને આવું આવી જાઓ, બાકી કીડીને કારણ હાથીને મણ તો મળશે પણ તમને ટીમમેટ નહીં મળે પબજીમાં, બરાબર. અમે હડહડ હટ કરતા પબજીમાં ચોંટી ગયા. આ વાતને એક બે દિવસ થયા હશે, હું મારા મમ્મી સાથે ફોન પર વાત કરતો હતો અને રઘો આવ્યો, મારે કંઈક જોઈએ છે. કંઈક બોલ્યો તો સાચું પણ મને સમજાણું નહીં, તો મેં જેનરિક જવાબ આપી દીધો. એક કામ કર, ઈબે ઉપર જાહેરાત મૂક, કંઈક રિપ્લાય આવે ઠીક, નહીં તો છેવટે એમેઝોન પરથી મંગાવી લેજે. એ ઘડીક તો મારી સામે જોઈ રહ્યો પણ પછી જતો રહ્યો. વળી આ વાતને 5-6 દિવસ નીકળી ગયા અને રઘો આવ્યો રગડતો. મેં કીધું શું થયું રઘા? તો કે યાર આ જો ને, આમાં કંઈ ઈબે ઉપર કંઈ ઉગતું નથી. મેં કીધું બતાવ જાહેરાત બતાવ. જાહેરાતમાં મોટા અક્ષરે બોલ્ડને કેપિટલમાં લખ્યું હતું, ગર્લફ્રેન્ડ જોઈએ છે. એ કે લોકેશન? તો કે દુનિયામાં ગમે ત્યાં ચાલશે. મેં રઘાની હામ જોયું. તો રઘો કે પંછી નદિયા પવન કે જોકે કોઈ સરહદ એને ના રોકે. મેં કીધું હા તારી વાત સાચી, પણ આમાં નવા લોકોએ પિક્ચર ફ્લોપ કરાવી હતી, રઘાએ જાહેરાતમાં પ્રાઇઝ રેન્જ નાખી હતી 0 લઈને 9 સુધી. હા રઘો કે પ્યાર તો અમૂલ્ય હોય ને. તો મેં કીધું હા વાત સાચી, પણ આમ ના મળે ગર્લફ્રેન્ડ. એટલે આ તારો તો પ્લાન છે, તેં તો કીધું તું કે ઈબે ઉપર જાહેરાત મૂકજે, ન મળે પછી આપણે એમેઝોનથી મંગાવી લેશું. મેં કીધું એ તો નોર્મલ જવાબ હતો, તારે એકવાર કન્ફર્મ તો કરવું હતું. તો કે મેં વિચાર્યું પણ પછી તું ફોન પર હતો એટલે મેં કીધું જવા દે. મેં કીધું રઘા આમાં ગર્લફ્રેન્ડ નહીં, પછવાડા ઉપર છાપ પડે મોટી મોટી, આ જાહેરાત ઉતારો ચલો. પણ કે યાર ગર્લફ્રેન્ડનું હું કરશું? મેં કીધું જો આ સવાલ તો મારા માટે સિલેબસ બહારનો છે. તો એ કે એમ થોડું હાલે, નવોની તો ગૂગલ થતી ફરતી હોશ, હવે આ જાણીને કહો. મેં કીધું વાત તો રઘાની સાચી છે, વગર પેરાશૂટે 1500 ફૂટથી પ્લેનમાં કૂદી જઈએ તો લેન્ડ કેવી રીતે કરવું, એ વિડીયો જોઈ લેતા હોય તો આ તો ઘણો રિયલિસ્ટિક સવાલ છે. આનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ, નોલેજ તો કામ આવે. અને પડેગા ઇન્ડિયા તભી તો પડેગા ઇન્ડિયા, એમ વિચારે. મેં કીધું હાલે રિસર્ચ કરી આજ તો. તે વિકીપીડિયા ને ટેડ ટોક્સ ને યુટ્યુબ ને જે મટીરિયલ મળતું હતું ચારે બાજુથી મટીરિયલ ભેગું કરી લીધું. હાંજ સુધીમાં તો PhDની તૈયારી થઈ ગઈ. પણ પછી રઘાએ મુદ્દાનો સવાલ કર્યો, આ જે ગર્લફ્રેન્ડનો કોન્સેપ્ટ આવે એ તો થિયરી એક્ઝામ જેવું ન હોય ને, એ તો પ્રેક્ટિકલ એક્ઝામ જેવું હોય, તો વાયવા જેવું હોય. મેં કીધું વાત સાચી, આપણો અપ્રોચ ખોટો છે, આપણે વિકીપીડિયા નહીં, આજે સ્ટોક ઓવરફ્લોની જરૂર હતી. પછી અમે નવરા લોકોના સ્ટોક ઓવરફ્લો એટલે વિકિયા ઉપર જઈને બેઠા, ત્યાં સર્ચ કર્યું હાઉ ટુ હેવ અ ગર્લફ્રેન્ડ. અને દરેક સવાલની જેમ વિકિયાએ કહી દીધું 3 સ્ટેપમાં ગર્લફ્રેન્ડ મળે. મેં કીધું વાહ આ કરવા જેવો ધંધો છે, આમ 3 સ્ટેપમાં મળી જતું હોય તો રઘા પછી આપણો નંબર લગાડી દઈ કા, ખાતું જ ખોલીએ. તો કે પહેલું તમારા પોતાની જાત ઉપર કામ કરો. મેં કીધું સરસ, હા આટલી ઉંમરથી જ ધંધો કર્યો હોય, બીજું કાંઈ કર્યું જ નથી. અમે કાપ ઉપજી રહેમાં જઈને કાપ સેલ્ફ ડેવલપમેન્ટ કર્યું છે, આત્મનિર્ભર બન્યા છે. એ કોન્ફિડન્સ જોઈએ, કોન્ફિડન્સ. રઘો કે લે કોન્ફિડન્સ લે, એક્સટર્નલ વાળાને આપણે ચકેડીએ ચડાવી દેતા હતા કે એમનું નોલેજ હાચું કે આપણા ગપ્પા. આ કોન્ફિડન્સની વાતો કરશે. હાલો એ આગળ વધ, બીજો આવ્યો ટોપિક ડ્રેસિંગ સેન્સનો. મેં કીધું રઘા? તો કે હા આ જવા દે, આમાં ફેલ, આપણે આ સ્કીપ કરો. પછી ત્રીજો મુદ્દો આવ્યો યુનિટ ટુ સ્મેલ ગુડ. તો પૂરા કાલે એક્સની બધી બાટલી ઉઠાવી, એકાદિત કામે લાગી જ જશે. આપણે બીજા મુદ્દામાં જેટલા માર્ક કપાય ને ત્રીજા મુદ્દામાં બધા કવર કરી લેવા. મેં કીધું હોવ આ થાય. આમ ને આમ અમે તો ફિશ સ્કેલેટન ડાયાગ્રામ બનાવી દીધો, આખો આખો પ્રોજેક્ટ રેડી કરી દીધો પેપર ઉપર કે આમ ગર્લફ્રેન્ડ બને સ્ટેપ બાય સ્ટેપ. હવે પહેલું કામ તો કે કઈ રીતે છોકરીઓ સાથે વાત કરવી, એ નહોતું આવડતું. એના માટે કે યુટ્યુબ છે ને, આપણે યુટ્યુબ ઉપરથી વિડીયો જોવાને શીખી લેવું.
યુટ્યુબ તો ડોટ આવ્યું, યુટ્યુબે તરત અમને સજેશન આપ્યું, જો આ તમારે કામ લાગશે. યુટ્યુબનું સજેશન હતું હાઉ ટુ ગેટ નંબર ફ્રોમ અ ગર્લ. એટલું સરસ મેન રગાય વિડીયો ચાલુ કર્યો. અગો જોઈને આભો જ થઈ ગયો કે આ માણા કેવી કુશળતાથી નંબર લઈ આવ્યો. હે, આવું આવું આપણાથી ન થાય. અહીંયા આ બધું જોઈને રગાના તો હાજા ગગડી ગયા. ત્યાં બે ત્રણ વિડીયો જોયા, રગો બેસી ગયો આવો પાણીમાં, કે આવું બધું આપણાથી ન થાય. હા, આમાં મારા હાથ ધ્રુજે, આપણે વાઇવાનો જવાબ દઈ અલગ વાત છે, પણ આવું આપણાથી ન થાય બરાબર. એટલે જેણે શાહબુદ્દીનની વાતો સાંભળી હોય એને રેફરન્સ સમજાશે. એટલે અમે બે જણા એક પરિપત્ર બનાવ્યો કે આ વ્યવસાય અમારી ચિત્તવૃત્તિને અનુકૂળ ન હોવાથી અમે આ વ્યવસાયમાંથી રાજીનામા દઈએ છીએ. આવા ભારે હૈયે અમે પરિપત્ર ઉપર અમારી મોહર છાપતા હતા, એકદમ દુઃખી હતા. પાછળથી ત્યાં પાછો કોઈક બોલ્યો, એ પબજી ચાલુ કરી જેને આવવાનું હોય આવી જજો. અમે બે હરખાયા થઈને ભાઈગા. એટલે તમને પણ પબજી રમવા કોઈક બોલાવે, એ પહેલાં આ વિડીયોને તમે નીચે રહ્યું ને એ લાઇક બટન દબાવો, સબસ્ક્રાઇબ બટન દબાવો, અને આ વિડીયોને 5-6 ફ્રેન્ડ સુધી શેર કરો. એમને ખબર પડે કે સ્ટ્રગલ ઇઝ રિયલ અને આપણે બધા આ સ્ટ્રગલના ભાગીદાર છીએ. સ્ટે સેફ, બી હેપી, એન્ડ જોતા રહો વાસુની વાતો.